डीसा माळी समाजनी वाडीमां भारतीय जनता पार्टीनी कारोबारी मीटिंगनुं आयोजन करवामां आव्युं। डीसा धारासभ્ય શશિકાંતભાઈ પંડ્યા રહ્યા ઉપસ્થિત। ડીસા માળી સમાજની વાડી ખાતે ભાજપ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, મહામંત્રી રાકેશભાઈ પટેલ, હકમાજી જોશી, અમૃતભાઈ અવસ્થી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, અમૃતભાઈ દવે, ડોક્ટર રીટાબેન, શિલ્પાબેન માળી, નયનાબેન સોલંકી હાજર રહ્યા હતા। આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના એજન્ડા જનતા સુધી લઈ જવા, પાર્ટી તરફથી કરવામાં આવેલ લોકહિત કાર્યોને લોકોને જાણ કરવા, વિકાસની ગાથા સમજવા, તેમજ ગુજરાતની ભાજપ સરકારના ગરીબો માટે, ગરીબોના હિત માટે, અનેક ખેડૂતોની માટેની સરકાર છે તે મુદ્દા જનતા સુધી લઈ જવા આહવાન કરવામાં આવ્યું। કારોબારી મીટિંગમાં ધારાસભ્ય તરફથી કોરોના સમય દરમિયાન સરકાર તરફથી ગુજરાતની જનતાની ચિંતા કરી ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આગામી ચૂંટણીમાં ગામે ગામે જઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિજય બનાવવા અને પ્રચારમાં જોડાઈ જવા અપીલ પણ કરવામાં આવી હતી। ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર તરફથી કારોબારી મીટિંગ આવવા તમામ પાર્ટી નેતા તેમજ કાર્યકરોને ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। નવીન નિમાયેલી કારોબારી તેમજ નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠક્કર, ડીસા। વાડીના અંદર કરવામાં આવી, તેમાં ઉપસ્થિત અમારા પાર્ટીના ધારાસભ્ય શ્રી શશિકાંતજી પંડ્યા, ડીસા શહેરના આગેવાનો અને દરેક કોર્પોરેટરો જે ઉપસ્થિત રહ્યા, તે બાબતે અમારે પાર્ટીના અંદર લોકોનો આભાર માનવો છે। આજનો મીટિંગ રાખવામાં આવી હતી નવનિયુક્ત શહેર ભાજપના અધ્યક્ષ, પદાધિકારીઓ અને સહકારોવાળીના મિત્રો સાથે આપણે